આવેને તમને પૂછે કે શું થયું, તો સૌથી પહેલા તો એવું નહીં કહેતા કે કઈ નહીં, હસી શકાય, આપણે બધા એવું જ કરીએ છીએ. પૂછે કે શું થયું કે કઈ નહીં, કઈ નહીં નહીં, તમારા મોઢા પર લખ્યું છે કે કંઈક તો થયું છે. પછી દાખલા તરીકે કઈ નહીં ની આગળ જઈને પૂછે કે છતાં કંઈક તો થયું છે, શું થયું? તો 5 વર્ષ પહેલા જ્યારે ગોવા ગયેલા, કે 5 વર્ષ પહેલા જ્યારે તમારા પિયરના લગ્નમાં એ આવેલા, અથવા 5 વર્ષ પહેલા તમારા ભાઈ તમારે ઘરે આવેલા અને એમણે મિસબિહેવ કરેલું, ત્યાંથી શરૂ નહીં કરતા. કારણ કે આજના પ્રશ્ન પર આવશો ને ત્યાં સુધી બેસી સુઈ જશે. આ આ બધા લાઇટરવિન પર હસી શકાય એવા સ્ત્રી વિષયક મુદ્દા છે. પણ એની સાથે સાથે એક બહુ રસપ્રદ મુદ્દો એ છે કે સ્ત્રી જન્મજાત માં છે. પિતાની પણ દીકરી હોય ને એ પણ પિતાની તો માં જ છે. પિતાને માથું દુખતું હોય ને તો નાના નાના હાથે માથું દબાવી આપે. પિતા બહારથી આવે ને તો પાણી લાવવાનું એને ગમે જ. કાચી તો કાચી પણ રોટલી બનાવીને ખવડાવવાનો એને આનંદ જ હોય. ચંદ્રકાંત બક્ષીએ બહુ સરસ લખ્યું છે કે પુત્રી છે ને એ પિતાના જીવનની છેલ્લી સ્ત્રી છે. પછી પિતાના જીવનમાં સ્ત્રી નથી આવતી. એનું કારણ એ છે કે પુત્રી બાકીની ખાલી જગ્યા ભરી જ દે છે, પછી કશું રહેતું નથી. એના એના અસ્તિત્વથી એટલું બધું ભરાય છે કે પછી કશું જ બચતું નથી, કોઈ ખાલી જગ્યા, કોઈ રિક્તતા રહેતી જ નથી. પિતા પુત્રીનો સંબંધ છે કણવા અને શકુંતલાથી શરૂ થાય છે, જનક સીતા સુધી લંબાય છે. પણ પુત્રીને વળાવતી વખતે જનક જેવા સ્થિત પ્રજ્ઞની આંખમાં પાણી આવે છે. એટલી સુંદર વાત છે. કૌરવોની એક બહેન હતી જેનું નામ દુશલા હતું, જેના પતિનું નામ જયદ્રથ હતું. અને ત્યારે દ્રૌપદી એકવાર એવું કહે છે કે મારા પુત્રોને એક બહેન હોત તો એ મારા જેવી હોત. એટલે દ્રૌપદીને પણ એક પુત્રીની ઝંખના હતી. એટલી બધી દીકરી જો વાલસોઈ હોય પરિવારમાં. સુભદ્રાને પરણાવે છે ત્યારે કૃષ્ણ અર્જુનને કહે છે કે હું તને મારું કાળજું સોંપું છું, આજથી હવે મારું હૃદય તારી મુઠ્ઠીમાં છે, તું ઈચ્છે તે કરી શકે. આ આ કારણોસર કદાચ એક ભય પ્રવર્તવા માંડ્યો છે સમાજમાં. લોકોને લાગે છે કે દીકરીનો બાપ એ હવે માથું નીચું કરવા માટે, અમુક રીતે દુખી થવા માટે, અમુક પરિસ્થિતિમાં મુકાવા માટે મજબૂર થઈ જાય છે. એ સમય વીતી ગયો. રાજા રામમોહન રાયના સમાજમાં સતી કરતા હતા એ સમય પૂરો થયો. કન્યા શિક્ષણ 0 હતું એ સમય પૂરો થયો. આપણે એવા સમયમાં આજે પ્રવેશી ગયા છે જ્યાં દીકરીઓ પાસે ડિગ્રી છે, 5 નેશનલાઇઝ્ડ બેંક, બધાની હેડ સ્ત્રીઓ છે. હવે કરિયર એ સ્ત્રી માટે કોઈ એવી અઘરી બાબત રહી જ નથી. તમે કદાચ જો ફ્લાય કરતા હો તો તમને ખબર જ હશે કે જો 100 ફ્લાઇટ દિવસમાં ઉડતી હોય તો એમાંથી 40 ફ્લાઇટ સ્ત્રીઓ ઉડાડે છે. એટલી સ્ત્રીઓ હવે પાઇલટ્સ છે, એટલી સ્ત્રીઓ હવે એર હોસ્ટેસીસ છે, એટલી સ્ત્રીઓ હવે બેન્કિંગમાં છે, એટલી સ્ત્રીઓ હવે એનિમેશનમાં છે, એટલી સ્ત્રીઓ હવે ડિરેક્ટર છે. ગૌરી શિંદેની એક ફિલ્મ શ્રીદેવી માટે કમબેકની અદ્ભુત ફિલ્મ પુરવાર થઈ ઇંગ્લિશ વિંગ્લિશ. અને એ એણે કહ્યું કે મેં મારી માના જીવન પરથી બનાવી છે. હર મધર વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ એન્ડ શી મેડ અ ફિલ્મ કોલ્ડ ઇંગ્લિશ વિંગ્લિશ એન્ડ વિચ વોઝ સચ અ બ્યુટિફુલ ફિલ્મ. એક સ્ત્રી અંગ્રેજી શીખવા માંગે છે એટલી જ વાર્તાને એને કેટલી સુંદર રીતે બહેલાવી છે. ઝોયા અખ્તરની ફિલ્મ આપણે હમણાં જોઈ. હવે કેટલી બધી વુમન ડિરેક્ટર છે જે લોકો સંવેદનશીલતાથી ફિલ્મોની વાત કરે છે, કેટલી વુમન રાઇટર્સ છે, કેટલી વુમન કમ્પ્યુટર વિઝાર્ડ્સ છે. આપણી પાસે કેટલા લોકો છે કે જે હવે કારકિર્દીમાં ઉત્તમ જગ્યાએ ઊભા છે. અને સૌથી મોટી અથવા સૌથી છેલ્લી વાત જો મારે કહેવી હોય તો મારે એ કહેવી જોઈએ કે આજથી, બિપિનભાઈએ પૂછ્યું કે એજ જાહેર કરાય કે નહીં, એટલે કહી જ દઉં કે આજથી 49 વર્ષ પહેલા મારા માતા પિતા એવું નક્કી કર્યું કે સંતાન એક જ હશે, એ દીકરી હોય તો પણ એક જ સંતાન હશે. તો આજથી 20 સદી પહેલા જે માતા પિતા એવું નક્કી કરી શક્યા કે એક જ સંતાન હશે, એ દીકરી હોય કે દીકરો હોય, તો હું માનું છું કે મારા મા બાપને કદી એ પિતાને તો અફસોસ નહીં જ થયો. મારી માને કદાચ હજીએ 10% એમ થયું હોય કે એક દીકરો હોવો જોઈએ.
પણ મારા પિતાને તો નહીં જ થયું હોય કે દીકરો હોવો જોઈએ, કારણ કે એમણે એમના પુસ્તકમાં લખ્યું છે કે મને દીકરો હોત તો મને રુચ્યું હોત. એટલે હું માનું છું કે દીકરી દીકરા વચ્ચેના તફાવત નકામા છે, પણ એક વાત મારે બહુ સિન્સિયરલી કહેવી છે, અને એ વાત એ છે, દીકરીને બહાર લઈ જવાની જરૂર નથી, આ કાર્યક્રમ જ દીકરીનો છે, ભલે ને તેને પાડવા દો બૂમો, વિચારી જુઓ કે કોઈ સ્ત્રી આવી રીતે બૂમો પાડતી પાડતી દોડે અહીંયા તો કેવી લાગે. આ એની ઉંમર છે, જે કરે છે એ કરવાની, થોડા વર્ષ પછી નહીં કરી શકે આવું, આપણે કરવું હોય તો એ નથી થતું. એટલે એને કરી જ લેવા દો, આ ઉંમરે જ થશે, પછી તો અમને તો બહુ જ ત્રાસ થાય, અહીંયા કોક બેસાડી દે અને કલાકો કાર્યક્રમ ચાલે, ખરેખર આવી ઈચ્છા થઈ જાય કે ચીસો પાડીએ એમ, પણ યુ હેવ ટુ સ્માઇલ એન્ડ લુક ગુડ. એટલે પણ મુદ્દો એ છે કે આપણે જ્યારે, ઘણા માતા પિતા એવું કહે છે, મેં એવા બહુ જ માતા પિતાને એવું કહેતા સાંભળ્યા છે કે અમે અમારી દીકરીને દીકરા નીચે ઉછેરી છે, અને ત્યારે મને એક સવાલ બહુ થાય છે કે દીકરાની જેમ ઉછેરી છે એટલે તમે એવું કબૂલ કરો છો કે દીકરાનો ઉછેર બેટર છે? આવું જાણે અજાણે તમે મનોમન પણ માનો છો અને જે તમે કબૂલ કરો છો કે અમે અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરી છે. હું એવું માનું છું કે એવું કહેવું જોઈએ કે અમે અમારી દીકરીને દીકરીની જેમ ઉછેરી છે, પણ અમે અમારી દીકરીને એવી રીતે ઉછેરી છે કે એને દીકરી હોવાનું ગૌરવ થાય. સ્ત્રી હોવું એ કોઈ કોઈ એંગલથી નીચા જોવા જેવી, અબળા હોવાની, દુખી હોવાની, મજબૂર હોવાની કથા નથી. સ્ત્રી હોવું એ બહુ ગૌરવની વાત છે. આજથી હજારો વર્ષ પહેલા મહાભારતની એક કથામાં ભંગસ્વન રાજાને શાપ લાગે છે અને એ પુરુષમાંથી સ્ત્રી બની જાય છે, અને ભંગસ્વનને 100 બાળકો થાય છે. એ પછી શાપ પૂરો થાય છે અને ઇન્દ્ર પાછા આવે છે અને ભંગસ્વનને પૂછે છે કે તારે ફરીથી પુરુષ બનવું છે, અને ત્યારે ભંગસ્વન એને ના પાડે છે કે જન્મ આપવાની આ પ્રક્રિયામાંથી પસાર થયા પછી મને લાગે છે કે હું ઈશ્વરની લગોલગ છું. હવે આ સ્થાન છોડીને મારે નીચે નથી ઉતરવું, અને હું માનું છું કે સ્ત્રીને જન્મ આપવાની તાકાત આપીને ઈશ્વરે એને પોતાની લગોલગ બેસાડી છે. જીવમાંથી જીવ છૂટો પાડવો એ સહેલી વાત નથી. સ્ત્રીને ધર્મમાં, ઈશ્વરમાં કે બીજી કોઈ પણ બાબતમાં વધારે આસ્થા છે, કારણ કે એને ખબર છે કે એના ઉદરમાં એક જીવ છે. આ જીવ બીજું કોઈ જોઈ નથી શકતું, બીજું કોઈ અનુભવી નથી શકતું, ફક્ત સ્ત્રી અનુભવી શકે છે. અને હું માનું છું કે આપણી અંદર એક જીવ આકાર લેતો હોય અને એની અનુભૂતિ ફક્ત આપણને હોય, એ ઈશ્વર સાથેનો સંવાદ છે, સીધી વાતચીત છે ઈશ્વર સાથેની, એનાથી ઓછું કશું છે જ નહીં. આપણે જાણી જોઈને, સમજી વિચારીને, સ્વીકારીને સ્ત્રીને નીચી કરી છે. કેટલી બધી માતા એવી હોય છે કે જે પોતાની દીકરીને એવું શીખવાડે, 13-14 વર્ષની હોય એને આવા કપડાં નહીં પહેરવાના, આમ નહીં કરવાનું, બેકલેસ નહીં પહેરવાનું, કવર કર, આવું કર, રાત્રે મોડે સુધી બહાર નહીં રહે. કેટલી મમ્મી એવી છે જે પોતાના દીકરાને એવું શીખવાડે 14-15 વર્ષના કે બેટા સુંદર છોકરી ટૂંકા કપડાં પહેરીને જતી હોય તો એને ટીકી ટીકીને નહીં જોવાની. એ પણ સંસ્કાર છે, એ સંસ્કાર નથી, એ પણ સંસ્કાર છે, પણ એ વિશે આપણે કદી સજાગ જ નથી. તાંબાનો લોટો ઘસો એટલે ઉજળો આવો, કેટલી બધી મમ્મીઓને મેં કહેતી સાંભળી છે. ઘસવાથી ઉજળો થાય વાત સાચી, પણ ઘસવો પડે એવી સ્થિતિમાં જ કેમ મૂકવાનો? મેલો થાય તો ઘસવો પડે ને, પણ આપણે બધા જ એમ માનીએ છીએ કે આ પુરુષ ડોમિનેટેડ સોસાયટી છે અને આ સોસાયટીની અંદર બધી છૂટ છે પુરુષની. રામાયણનો એક બહુ સુંદર પ્રસંગ છે, અગ્નિ પરીક્ષામાં પ્રવેશતા પહેલા સીતા કહે છે કે હું સ્ત્રી છું, અબળા છું, મારી મરજી વિરુદ્ધ મારા શરીરને કોઈ અડે એવું બને એવું ન રોકી શકું, પણ હું સ્ત્રી છું, બહુ સશક્ત છું, મારી મરજી વિરુદ્ધ મારા મનને કોઈ નહીં અડી શકે. અને હું માનું છું કે આનાથી ઉત્તમ સ્ત્રી સશક્તિકરણની બીજી કોઈ વાત જ નથી. સ્ત્રી પાસે ફક્ત બે સ્તન નથી, એક મન છે, અને જે વાત સ્ત્રી પોતે જ ભૂલી ગઈ છે.
એણે પણ પોતાની સુંદરતાને બજારમાં મૂકી દીધી છે, એને પણ લાગે છે કે બ્યુટીના પાર્ટરમાં બધું થઈ શકશે, એને પણ લાગે છે કે સુંદર હોવું એ જ સત્ય છે. એની પાસે બુદ્ધિ છે, એની પાસે પ્રતિભા છે, એની પાસે આવડત છે, એની પાસે શીલ છે, એની પાસે ચારિત્ર છે, એની પાસે મમતા છે, એની પાસે કરુણા છે, એની પાસે કાળજી છે, એની પાસે સ્નેહ છે, એની પાસે સમર્પણ છે, એની પાસે ત્યાગ છે, એની પાસે માફ કરવાની તાકાત છે. આ બધું એ ભૂલી ગઈ છે અને ફક્ત એના સૌંદર્યને પ્રોજેક્ટ કરતા શીખી ગઈ છે. અને હું માનું છું કે સૌથી મોટી સમસ્યા ત્યાંથી શરૂ થાય છે. આપણે જ્યાં ભેગા થયા છીએ મંચ, દીકરીને પોંખવાનો દીકરીના ગૌરવનો મંચ છે. એટલીસ્ટ આપણે તો માતા પિતા તરીકે, વ્યક્તિ તરીકે, સમાજમાં જીવતા લોકો તરીકે એવું નક્કી કરીએ કે આપણે જાતે કે બીજાને સ્ત્રીનું અપમાન નહીં કરવા દઈએ. આજે અહીંયા ભેગા થયેલા લોકો પણ આટલું નક્કી કરે ને તો બહુ થયું. પોતાની પુત્રવધુનું અપમાન નહીં કરીએ, પોતાની દીકરીને નહીં ખખડાવીએ. 24 કલાક તું છોકરી છે, તારે પાર્કે ઘેર જવાનું છે, તારે આમ કરવાનું છે, એટલીસ્ટ આપણે તો નક્કી કરીએ. સમાજ કોણ બદલે છે? હું ને તમે. બહારના લોકો આવીને કશું નહીં બદલે, એટલું નક્કી છે. એટલે આજે ભેગા થયેલા લોકો પણ જો આટલા નક્કી કરે તો બહુ છે. એકોસ્યમ બહુષ્યામિ, એક છું તો બહુ થાઉં, આવું નક્કી કરીને ઈશ્વરે જીવની રચના કરી અને આવું નક્કી કરીને ઈશ્વરે સ્ત્રીને જન્મ આપ્યો કે વંશ ચાલશે, દુનિયા ચાલશે, સર્જન થશે. તો એ સર્જનનું સન્માન કરીએ, એ સર્જકનું સન્માન કરીએ અને સર્જકે આપણને સોંપેલા આ સન્માનનું સન્માન કરીએ. થેન્ક યુ સો મચ. થોડા પ્રશ્નો છે જે જનરલી સમજ પડશે એવા હું ચોક્કસ જવાબ આપીશ. પૂછો. કેમ દોરે છે? કારણ કે એ લોકોને લાગે છે કે એમને ત્યાં જન્મેલી દીકરી એમનું સન્માન હણશે, એમને ત્યાં જન્મેલી દીકરીને દહેજ આપવું પડશે, એમને ત્યાં જન્મેલી દીકરી ઓહો હો અમે 20-25 વર્ષ ભણાવીએ પછી બીજા ઘેર જતી રહે તો આપણે ક્યાં આ બધી મગજમારી કરવાની. એક બહુ સુંદર વિવાદ છે ચાઇનામાં, મને ખબર નથી કેટલા લોકોને ખબર છે, પણ ચાઇનામાં જ્યારે લગ્ન થાય છે ત્યારે દીકરીના જન્મથી શરૂ કરીને એના એજ્યુકેશન સુધીનો બધો ખર્ચો છોકરાવાળા છોકરીના માતા પિતાને ચૂકવી આપે છે અને એ પછી જ આ લગ્ન થાય છે. હું માનું છું આપણા સમાજમાં જે પાછળ ચોખા નાખીને એમ કહે કે હું આ ઘરથી પરાઈ થઈ, એ રિવાજ તોડી નાખવો જોઈએ. દીકરી કદી એ પોતાના ઘરથી પરાઈ થઈ શકે જ નહીં. અને બહુ મોટી વાત નથી પણ છતાંય કહું કે મારા લગ્ન થયા ત્યારે મારા પિતા કન્યાદાન કરવા બેઠા નહોતા. એમણે ના પાડેલી કે હું કન્યાદાનમાં માનતો નથી અને હું કન્યાદાન કરીશ નહીં. એટલે ભ્રૂણ હત્યા તરફ સમાજ કદાચ એટલા માટે દોરાય છે કે એમને લાગે છે કે દીકરી બોજ છે, દીકરી એમનું માથું ઝુકાવશે, દીકરી આમ કરશે, દીકરીને દહેજ આપવું પડશે, દીકરીના સાસરાવાળા આવીને દાદાગીરી કરશે. પણ એમણે કહ્યું કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, પણ એમાં હવે એક લાઈન ઉમેરાઈ છે, દાદાગીરી કરો તો સામી થાય. એટલે હવે દીકરીને ગાય દોરે ત્યાં જાયનો સમય જ પૂરો થઈ ગયો છે. અને હું માનું છું કે દીકરીનું ગૌરવ થવું જ જોઈએ. દરેક માતા પિતાને પોતાના સંતાનનું જ ગૌરવ થવું જોઈએ. દીકરી કે દીકરો શું, તમે જન્મ આપ્યો છે, તમે સંસ્કાર આપ્યા છે, તમે ઉછેર્યા છે, એ બાળકો શું કામ કશું ખોટું કરે કે શું કામ તમારું માથું નીચું કરે. બલકે જે ઘરમાં એક દીકરી નથી એ ઘરમાં રુજુતા ઓછી છે, એ ઘરમાં સ્નેહ ઓછો છે, એ ઘરમાં અમુક પ્રકારની મા સાથેનું કમ્યુનિકેશન ઓછું છે. દીકરો તો 13-14 વર્ષનો થાય ને એટલે તમારે કહેવું પડે ભાઈ બેસ, તું આ જ ઘરમાં રહે છે, મને ઓળખે છે ને, આપણે કોક કોક વાર મળીએ તો ઓળખતા રહીએ એકબીજાને. હમણાં જ મારી કઝિને મને એક દિવસ કહ્યું હતું, મેં કીધું શું કરે તારો દીકરો, તો કે કોઈ વાર બેડરૂમનું બારણું ખોલે પણ છે. એટલે દીકરી તો ઘર ભરી દે છે, દીકરી ઘરને સજીવ રાખે છે, દીકરી ઉત્સાહ છે, દીકરી ઉમંગ છે, દીકરી દીકરી તો કેટલું બધું છે, મારે નથી
એટલે મને ખબર છે. સો કાજલબેન, આપ અખબાર, ટીવી, એફએમ આ બધા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છો, તો રિયલ લાઈફ ઇન્સિડન્ટ્સ કે કોઈ રિયલ લાઈફ હીરોઝ આ સંદર્ભે કોઈ શેર? ઓફ કોર્સ યસ, વી હેડ વન 93.4 એફએમ પર કામ કરતી હતી જ્યારે, ત્યારે વી હેડ વન વીક કન્ટિન્યુઅસ ટોક કે એક પરિવાર હતો, એમાં હું રિયલ લાઈફ ઇન્સિડન્ટ્સ કરતી હતી અને એમાં મારા પર ઇમેલ આવે, એમાંથી પિકઅપ કરીને રેન્ડમ ફોન કરતી હતી. એમાં એક બહુ સુંદર ઇન્સિડન્ટ આવેલો કે એક બહેનને બાળક દત્તક લેવું હતું, એના હસબન્ડની એવી જીદ હતી કે એની નણંદના દીકરાને દત્તક લે, અને બહેને કહ્યું કે ના, હું તો દીકરી જ દત્તક લઈશ ને અનાથ આશ્રમમાંથી દત્તક લઈશ. અને પછી અમે લિસનર્સ પોલ કરેલો, એના નણંદ સાથે વાત કરી, એના હસબન્ડ સાથે વાત કરી, એન્ડ ફાઇનલી એ લોકોએ જૂનાગઢમાંથી બાળક દીકરી દત્તક લીધી. ત્યારે દીકરીનો પણ અમે ઇન્ટરવ્યૂ કરેલો 3 વર્ષની. એટલે ધીસ ઇઝ અ ટ્રુ ઇન્સિડન્ટ વિચ હેપન્ડ ઇન માય એફએમ. અને ફાઇનલી એના હસબન્ડ કન્વિન્સ થયા કે અમે દીકરી દત્તક લઈશું અને એવી દીકરી દત્તક લઈશું જેના માતા પિતા ના હોય. એટલે આવું આ સત્ય છે. મારા એવા પણ મિત્રો છે પરિવારના, એક મારી જર્નલિસ્ટ ફ્રેન્ડ છે જે લોકોએ સીબીસી ચાઇલ્ડલેસ બાય ચોઇસ રહેવાનું નક્કી કરેલું, અને પછી એમણે 2 દીકરીઓ દત્તક લીધી, પૂજા અને અર્ચના. એટલે શી બંને જણા હેલ્ધી છે, બંને જણાને બાળક થઈ શકે એમ છે, તેમ છતાં તે ડિસાઇડેડ કે નવો જીવ ધરતી પર લાવવો, એને બદલે એવા 2 જીવને આપણે સારી જિંદગી આપીએ જે ઓલરેડી આ ધરતી પર આવી ગયા છે. બહુ બધા લોકો છે એવા, રુદંબરાજી છે જેમને ત્યાં એટલી સુંદર દીકરીઓ છે, વાત્સલ્ય ગ્રામમાં કોઈ જાય વૃંદાવન તો જુએ, એટલી સરસ મજાની દીકરીઓ છે. એટલે હું માનું છું કે બહુ આ તો બહુ બધા આવા તો રિયલ લાઈફ હીરોઝ આઈ એમ શ્યોર બહુ બધા હશે. એક 2 ક્યાં, અમારે ત્યાં નવા વાડજ થી પેલી પ્લાસ્ટિકની બેગમાંથી એક દીકરી મળેલી, એને દત્તક લેવા માટે 12 જણા પોલીસ સ્ટેશન પહોંચેલા. એટલે તો આ તો બહુ બ્યુટિફુલ લોકો હોય છે, બ્યુટિફુલ વિથ ધેર હાર્ટ્સ. અને હું માનું છું કે ભીતરની સુંદરતા કદી ચહેરા સાથે સરખાવી શકાય જ નહીં. આવું જ એક કપલ છે જામનગરનો, શ્રી મુકેશભાઈ દાસાણી અને મીનાબેન દાસાણી, વન્ડરફુલ. કૃષ્ણાને હું ઓળખું છું, અને બહુ મજાની વાત એ છે કે કૃષ્ણાના પહેલા પુસ્તકના વિમોચન વખતે હું હાજર હતી, એટલે મારે માટે તો એ બહુ જ ગૌરવની બાબત છે કે કૃષ્ણાના પહેલા પુસ્તકની પ્રસ્તાવના મેં લખી છે. સો ફોર મી ઇટ્સ અ ઓકેઝન ટુ રિમેમ્બર. પ્લીઝ મુકેશભાઈ મીનાબાબી. કૃષ્ણની યાદ તમને અલગ રીતે આપું. કૃષ્ણ કે મમ્મી કાજલ દીદી આવે છે ને, એક વાત તો ખાસ બોલજે, એમને ગમશે. ક્યારે તું તારી સ્પીચમાં બોલતી રહી દીકરાની જેમ અમે કૃષ્ણને ઉછેરી છે, એક સંતાનની જેમ. એને તમને યાદી આપી છે. ના, એ તો એ લોકો જ અદ્ભુત વાત કરશે કૃષ્ણાની, અને દીકરીને જે રીતે એમણે ગ્રો કરી છે, જે રીતે ગ્રૂમ કરી છે, બહુ સુંદર અનુભવ છે. કૃષ્ણા પહેલી વાર મને એકલી મળવા આવેલી, અને એણે આવીને એવું કહેલું કે તમે મારા પુસ્તકનું વિમોચન કરો એવી મારી ઈચ્છા છે. તો મેં એને કહ્યું તું શું લખે છે, મને નથી ખબર, તારી કવિતાઓ આપું, વાંચ્યા વગર નહીં આવું. અને એટલા કોન્ફિડન્સથી એણે મને કહ્યું કે હું બહુ સરસ લખું છું. I think that was one experience that actually mara andar sudhi ke mane evu thayu ke ene potane swayam ma ketli shraddha chhe, tame vaancho to tamne gamshe, ene etla atmavishwas thi mane kahelu. અને પછી એની કવિતાઓ વાંચીને મેં એને કહ્યું, મેં કીધું દીકરા તું સાચું કહેતી હતી, તું ખરેખર બહુ સરસ લખે છે. એટલે
સ્વયંમાં શ્રદ્ધા જન્માવી શકે પોતાના સંતાનને, એવા માતા પિતા જ કદાચ ઉત્તમ સંતાનને ઉછેરી શકે છે. આત્મવિશ્વાસ સિવાય ખરેખર આપણે આપણા બાળકને આપી શું શકીએ? બાકીનું તો બધું દુનિયાવી છે, વર્લ્ડલી. એટલે એ જ એક્સપિરિયન્સ શેર કરો તમે. સંસ્કૃતિ ફાઉન્ડેશનને થેન્ક યુ કહીશ, અને મારા માનવા મુજબ સંસ્કૃતિ ફાઉન્ડેશનનો જે સ્લોગન છે ને, બેટી બચાવ બેટી પઢાવ, તો હું દીકરીને સંસ્કૃતિ માનું છું. એટલે હું એમ કહીશ, સંસ્કૃતિ બચાવો, સંસ્કૃતિ પઢાવો. સ્વામી વિવેકાનંદે કીધું છે કે ધર્મ સ્ત્રી જ સાચવે. એટલે ધર્મ, સંસ્કાર, પરંપરા, એટલે જ દીકરી, એને બચાવશું તો જ બધું બચી શકશે. આજે જામનગરના લગભગ બધા જાણીતા છે, મિત્રો છે, ત્યારે મન ખોલીને વાત કરીશ કે કૃષ્ણા અમારું પ્રી ડિસાઇડેડ એક સંતાન હતું. જે સંતાન આવે એ પહેલું છેલ્લું સંતાન, એ નક્કી કરેલું હતું. આજથી 30 વર્ષ પહેલા લગ્ન કર્યું ત્યારે નક્કી કરેલું હતું કે એક જ સંતાન હશે આપણે. અને 10 વર્ષ કૃષ્ણા 9 વર્ષ જે થઈ ત્યારે રાજકોટમાં ડોક્ટર મોહિલે પાસે ઓપરેશન કરવા ગયો. પરંતુ એ પણ માનવા તૈયાર હતા, ડોક્ટર મોહિલે જેવા મોટા ડોક્ટર માનવા તૈયાર હતા કે એકની એક દીકરીને 8મા વર્ષની ઉંમરે ઓપરેશન કરીને બીજા સંતાનની બાકી વાત બંધ કરવા માટે. એટલે દીકરી હોવી એ ગૌરવની વાત છે, અને નિનાએ કીધું એમ કે દીકરી તમે ખૂબ ગૌરવથી ઉછેરી છે, એનો અમને પ્રાઉડ છે. અત્યારે જ્યારે કૃષ્ણા લંડન રહે છે અને તમે બે જણા એકલા રહો છો, ત્યારે કોઈ દિવસ એવું લાગે છે કે એક દીકરો હોત તો સાથે રહેતો? સ્વપ્નમાં પણ એ વિચાર નથી આવ્યો, કારણ કે દીકરી ક્ષણે ક્ષણે સૂક્ષ્મ રીતે સાથે છે, હોય છે. અને સમાજ આપણને કહે છે દીકરો સ્થૂળ રીતે હાજર હોય ઘરમાં પણ નથી હોતો, આપે જ કહ્યું. અને અમારું સમૂળકું અસ્તિત્વ કબજે કરીને બેઠી છે, એટલે ક્યારેય એવું નથી લાગતું કે એક જ છે અને ત્યાં છે. દીકરી એ માનું ભાવ વિશ્વ છે અને બાપનો શ્વાસ વિશ્વ છે. દીકરી માનું દિલ છે, બાપનું દિમાગ છે. એટલે કોનું મહત્વ જીવનમાં છે એ પ્રશ્ન જ નથી, પણ એ આવવાથી દિલ અને દિમાગ સંવાદિતાપૂર્વક ચાલે છે, એટલી મને ખબર પડે. હવે એક સવાલ એવો છે કે આવી સ્વતંત્રતા આપી દીકરીને, પણ આજના જમાનામાં જેટલી છોકરીની અસલામતી છે, આવી સ્વતંત્રતા આપ્યા પછી દીકરી સાથે કશું અઘટિત બને તો દીકરી સાથેનો મા બાપ અને સમાજનો અભિગમ કેવો હોવો જોઈએ? સાથે સાથે આવી સ્વતંત્રતા આપતી વખતે દીકરીના મા બાપના મનનો દ્વંદ, એનો કોઈ સોલ્યુશન? પહેલો સવાલ તો મારો એ છે કે જે કંઈ અઘટિત બને છે એ સ્વતંત્ર દીકરીઓ સાથે વધારે બને છે કે ડરપોક, ડરેલી, સામનો નહીં કરી શકતી દીકરીઓ સાથે વધારે બને છે? એવા રેશિયો આપણે તપાસવા જોઈએ. જે દીકરીઓ સ્વતંત્ર છે, જે હિંમતવાળી છે, એ તો સામનો કરીને ઘેર આવે છે. જે દીકરીઓમાં તાકાત છે એ તો આખી પરિસ્થિતિને નવેસરથી ઘડવાની હિંમત ધરાવે છે. જે દીકરી સાથે અઘટિત બને છે એના માતા પિતાએ સૌથી પહેલાં તો એવું સમજવાનું છે કે એમાં એમની દીકરીનો કોઈ વાંક નથી. બહુ જ બધા માતા પિતા એની દીકરીને એવું શીખવાડે છે કે જે થયું એ થઈ ગયું, તારે કોઈને કહેવાનું નહીં, તું ચૂપ રહે. રાઈટ ફ્રોમ મોલેસ્ટેશન ટુ ચાઇલ્ડ અબ્યુઝ ટુ રેપ ટુ ડોમેસ્ટિક વાયલન્સ, આ બહુ મોટો રેશિયો છે, આ બહુ મોટી વિશાળ ફલક છે. આ ખાલી બળાત્કાર પૂરતું સીમિત નથી. ઘરમાં આવતા જતા જેટલા લોકોએ હાઈવે નામની ફિલ્મ જોઈ હોય, મોનસૂન રેઇન જોઈ હોય, મોનસૂન વેડિંગ,
એ બધાને ખબર હશે કે ઘરમાં આવતા જતા લોકોથી પણ ખતરો છે. અઘટિત એટલે શું? અઘટિત એટલે રાત્રે સાંજે રખડતી છોકરી સાથે થાય? અઘટિત એટલે એવી જ છોકરી સાથે થાય જે સ્વતંત્ર હોય? ઘરમાં આવતા જતા પિતાના મિત્રોથી શરૂ કરીને પડોશીથી શરૂ કરીને મામા કાકા સુધીના લોકો દીકરી સાથે ખરાબ વર્તન કરી શકે અથવા કરે છે આપણા સમાજમાં, તો એના વિશે આપણે શું કરીશું? ક્યાં ક્યાં રોકીશું? ક્યાં ક્યાં પાળી બાંધીશું? પહેલો સવાલ તો એ છે કે આપણે દીકરીને એવું શીખવાડીએ કે અણગમતા સ્પર્શને ના પાડતા શીખે, ફરિયાદ કરતા શીખે, અવાજ ઉઠાવતા શીખે. એને દબાવી દેવાથી બેટા કોઈને કહેતી નહીં, ને બદલે બેટા શું થયું મને કે એ માનો અભિગમ હોવો જોઈએ. અને બીજી વાત કે દાખલા તરીકે બહુ જ કશું અઘટિત બની ગયું, દીકરી સાથે બળાત્કાર થઈ ગયો, તો પણ એથી તમારી દીકરીનું ચારિત્ર ખરાબ નથી. સમાજ શું માને છે એમાં અને માતા પિતા શું માને છે એમાં તો ફેર હોવો જોઈએ. સમાજને જે માનવું એ માને, તમારી દીકરીની બાજુમાં તમે ઊભા નહીં રહો તો કોણ ઊભું રહેશે? તમે ફરિયાદ નહીં કરો એને, તમે એનું સન્માન પાછું નહીં અપાવો તો કોણ અપાવશે? લડવું પડે, કોર્ટમાં ચાર સવાલ પૂછાય તો શું થઈ ગયું? એક છોકરી બહાર આવશે તો એની પાછળ 50 દીકરીઓ બહાર આવશે. અને હું માનું છું કે આ થવું જ જોઈએ. માતા પિતા એ જ એની બાજુમાં ઊભા રહેવું જોઈએ. અને ત્રીજી બહુ જ મહત્વની વાત, જે આજકાલના સમયમાં હું રોજ જોઉં છું, કે પ્રેમ લગ્ન કરે દીકરી, માતા પિતાએ ના પાડી હોય, છતાં આગ્રહથી ભાગી જઈને લગ્ન કરે, પછી કોઈક કારણસરે લગ્ન ન ટકે, કોઈક કારણસર એને લાગે કે મારી ભૂલ થઈ ગઈ, કોઈક કારણસર એને એમ થાય કે બરોબર નથી આ, તો તમારા ઘરના દરવાજા એને માટે બંધ ન થઈ શકે. પ્લીઝ એવી ભૂલ નહીં કરતા. ભૂલ કરવાનો અધિકાર તમારા સંતાનને તમારે આપવો જ પડે. એને ખબર નથી કે 50 વર્ષના મા બાપ હોવું એ શું છે, પણ તમને તો ખબર છે કે 19, 20, 22 વર્ષના હોવું એ શું છે. તમે એમાંથી પસાર થયા છો. તમારામાં કદાચ હિંમત નહોતી 22 વર્ષે આવી રીતે ભાગી જઈને લગ્ન કરવાની, બાકી તમે કોઈકને પ્રેમ કર્યો હશે, તમે કોઈકના ફૂલો મૂકી રાખ્યા હશે, એનામાં તાકાત હતી એટલે ભાગી ગઈ, અને સ્વતંત્રતા તમે જ એને આપી. એનામાં તાકાત હતી એટલે એને રિબેલ કર્યું, એ સ્વતંત્રતા તમે જ એને આપી. એ સ્વતંત્રતા પછી એણે કદાચ કોઈ ભૂલ કરી, કદાચ એને એમ લાગ્યું કે આ લગ્ન ખોટા છે, નથી બરોબર, તો એથી એની જિંદગી પૂરી નથી થઈ જતી. 20, 22, 23, 24, 28 ની ઉંમરે, 30 ની ઉંમરે જો એ પાછી આવે છે તો એ કોઈની પત્ની તો બહુ મોડી બની, તમારી દીકરી તો બહુ પહેલેથી છે. આ ભૂલી નહીં જતા પ્લીઝ. અમે તો તને પહેલા જ કહેલું, અમારું ના માન્યું, આવા મેળા નહીં મારતા. તમે મા બાપ છો, અને માતા પિતાની ફરજ તો માતા પિતાના શ્વાસ ચાલે ત્યાં સુધી રહે છે. પ્લીઝ આવું નહીં કરતા. આ આ સલાહ મારે એટલા માટે આપવાની છે કે આજકાલ હું એટલા બધા સ્યુસાઇડના કેસ સાંભળું છું, અને ઘરો બંધ થાય, દરવાજા બંધ થાય, દીકરી એકલી પડી જાય ત્યારે એની પાસે બીજો કોઈ રસ્તો નથી રહેતો. દીકરી ખોઈ બેસવા કરતા થોડો ઘણો અહમ, થોડો ઘણો અહંકાર કદાચ ખોવાશે તો બહુ નુકસાન નહીં થાય. બે ચાર માણસોની સામે કદાચ તમારે નીચું જોવું પડશે. 10-12 લોકો આવીને કહેશે કે અમે તો તમને પહેલા જ કહેલું આ છોકરો ખરાબ છે, તો કહેવાનું કે હા તમે કહેલું પણ મેં ન માન્યું. કાંઈ વાંધો નહીં, એમાં ઘસાઈ નથી જવાતું. પણ એક આખી દીકરી જેને તમે 20-22 વર્ષ સુધી વાલથી ઉછેરી, એને એની આંખમાં આંસુ જોવા કરતા તો આ બેટર જ રસ્તો છે. અને હું માનું છું કે પ્લીઝ આપણા સંતાન સાથેની મિત્રતા અમુક હદ સુધી બરાબર છે, પણ સાવ એના મિત્ર નહીં બની જતા, કારણ કે એની પાસે બહુ મિત્રો છે, મા બાપ એક જ છે. એટલે સ્વતંત્રતાની પણ એક રેખા છે જે દોરજો, અને એવું નક્કી કરજો કે આની બહાર નહીં. એને એને એની જિંદગીની મજા કરવા દેજો. સિમરન જા જીલે અપની જિંદગી સુધી, બધું બરાબર છે, પણ એ એ પરિસ્થિતિમાં એને કમસે કમ એટલી તો ખબર હોવી જ જોઈએ કે મારા મા બાપ જાણે છે હું શું કરું છું, એના ફેસબુકમાં કોણ મિત્રો છે, એ કોની સાથે વોટ્સએપ પર ચેટ કરે છે. અમારા ઘરમાં કોઈએ ફોન લોક નહીં કરવાનો એવો નિયમ છે. હું પણ નથી કરતી ને મારો દીકરો પણ નથી કરતો.
અને કોઈ પણ ક્ષણે એકબીજાનો ફોન ઉપાડીને જોઈ શકે એવી અમે શરત રાખી છે.